પીએમસીસી ગ્રાઉન્ડ ખાતે જે અટલ બિહારી વાજપેયીની પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી બોલી રહ્યા છે. ઘણી બધી વાત માર્મિક રીતે મૂકેલી છે અને અટલજીના કાવ્યો પણ આજે લોકોમાં પ્રચલિત છે. એવા અટલજી કે સમગ્ર ભારતના એ જનનાયક લોકનાયક તરીકે ખરા અર્થમાં હૃદય સમ્રાટ, આપણે કહીએ છીએ ને કોઈના નેતા માટે કે હૃદય સમ્રાટ છે, તો એ અટલજી ખરા અર્થમાં હૃદય સમ્રાટ હતા. અને અટલજીના અવસાન પછી જે રીતે સમગ્ર દેશભરમાં બધા લોકોએ પોતાનું વડીલ ગુમાવ્યા હોય એવી જે લાગણી બધાને થઈ છે, ધર્મ જાતિ પંથ ભાષા પ્રાંત બધા લોકોએ એનાથી ઉપર ઉઠીને અટલજીને જે રીતે શ્રદ્ધાંજલિઓ આપી રહ્યા છે, આપી છે, એ રીતે જોતા એક દેશે આ સદીનો એક મહાપુરુષ ગુમાવ્યો છે. આપણા બધા વતી અટલજીને નમન કરીને મારી પણ શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું છું. અને અટલજીએ જે કીધું છે ને મેં વાપસ આવુંગા એની જે કવિતામાં જે વાત કરી છે, એ વાતનો અર્થ કે અટલજીના વિચારો, અટલજીની વાત એ કદી મટવાની નથી. અટલજીના ભાષણો, આખો દેશ પાગલ હતો એના ભાષણો સાંભળવા માટે. એ બધી વાત આજે આપણા વચ્ચે પડેલી છે ત્યારે અટલજી સતત આપણી વચ્ચે છે. એમના આશીર્વાદ કાયમ આપણે મળતા રહેશે અને આપણે બધાને પણ સાચી દિશામાં સારા કામ માટે સતત પ્રેરિત કરતા રહેશે તેવી પ્રાર્થના સાથે ઈશ્વર એમના આત્માને મોક્ષ ગતિ પ્રદાન કરે, એમના કુટુંબીજનોને પણ એમ દુઃખ ઝીલવાની શક્તિ આપે. અને એમને નમન કરીને મારી શ્રદ્ધાંજલિ પણ આપણા બધા વતી, ગુજરાતની જનતા વતી અટલજીને ભાવપૂર્વક વંદન કરીને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ માનનીય રૂપાણી સાહેબ.